નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયમાં તમારા બધાનું સ્વાગત છે. ધોરણ 3 વિષય હિન્દી બેઝિક. આપણે હિન્દી બેઝિકમાં આજે શબ્દ અને વાક્યનું સુલેખન કરવાનું છે. બધાએ પોતાની સાદી બુક, પેન્સિલ અને સ્કેલ આટલી વસ્તુ બહાર કાઢી લેવાની છે. ચાલો બધાને નીકળી ગઈ. ચાલો બધાને પડી ગયા. હવે હું જે શબ્દ લખાવ એ તમારે સારા અક્ષરે લખવાના છે, ધીમે ધીમે. જો ઝડપ લાગે તો વિડીયોને સ્ટોપ કરી અને શબ્દ બોર્ડમાંથી જોઈ અને લખી લેવાનો છે. ચાલો પહેલો શબ્દ લખો. એટલું યાદ રાખવાનું કે આપણે હિન્દી લખી છીએ એટલે ઉપરની લીટીને અડાડીને લખવાનું, શિરોરેખા વ્યવસ્થિત કરવાની. ચાલો પહેલો શબ્દ લખો. કિસાન. ચાલો લખાઈ ગયું બધાને. ત્યાર પછી એવી જ રીતે શબ્દ લખાઈ જાય એટલે એક લીટી છોડીને બીજી લીટીમાં લખો. ડાકિયા. લીટી છોડો એટલે વ્યવસ્થિત લાગ્યું. ડા કી યા. ડા કી યા. ચાલો આવી જ રીતે એક એક લીટી છોડતું જવાનું અને શબ્દ લખતો જવાનો. તમારે બધાએ પણ છોડવાની છે એટલે અક્ષર સારા લાગે, ગોટાળા જેવું ન લાગે. ત્યાર પછી એક લીટી છોડીને પછી લખો. તિલક. તિલક. ચાલો લખાઈ ગયું બધાને. ત્યાર પછી એક લીટી છોડી પછી લખો. વિમાન. શું આવશે? વિમાન. ચાલો લખાઈ ગયું બધાને. મારી સાથે લખતા જાજો, પાછળ રહી જાવ તો વિડીયોને શું કરી દેવાનો, સ્ટોપ કરી નાખવાનો. ચાલો ત્યાર પછી એક લીટી છોડી લખો. કી તા બ. કી તા બ. શિરોરેખા વ્યવસ્થિત કરજો. ઉપર જે તમને લીટી આપેલી છે સાદી બુકમાં એને અડાડીને શબ્દ લખવાનો. ચાલો ત્યાર પછી એક લીટી છોડી લખો. ચી ડી યા. ચી ડી યા. ચાલો લખાઈ ગયું. ત્યાર પછી લીટી છોડી લખો. નિશાન. નિશાન. ચાલો બધાને લખાઈ ગયા મારી સાથે. કિશાન. ડાકિયા. તિલક. વિમાન. કિતાબ. બીજી સાઈડ લખશું. ચાલો લખો ત્યાર પછીનો. તો કી યા. તો કી યા. ચાલો લખાઈ ગયું. ત્યાર પછી એક લીટી છોડી પછી લખો. હિરણ.
હીરો નો હીરો નો ચાલો લખાઈ ગઈ બધાને ત્યાર પછી લીટી છોડી લખો ઝીલમિલ ઝીલો નીલો તમે જ્યારે હિન્દી બીજા ધોરણમાં હતા ત્યારે ટુ લાઈન બુકમાં લખતા ને ઉપરની લીટીને અને નીચે લીટીને અડાડીને હવે આપણે અહીંયા તો કેવી રીતે લખવાનું ખાલી ઉપરની લીટીને અડાડીને જ લખવાનું છે ચાલો ત્યાર પછીનો શબ્દ લખો નારિયળ ના રી યો લ નારિયળ ચાલો લખાઈ ગયું ત્યાર પછી લીટી છોડી લખો સાયકલ સા ઈ કી લ સાયકલ તમે જે સાયકલ ચલાવો છો ને બધાએ લોકડાઉનમાં ખૂબ જ ચલાવી છે ને બધાએ ચાલો ત્યાર પછી લીટી છોડી લખો અભિમાન અભિમાન ચાલો મારી સાથે લખો છો ને બધાય બાળકો વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે ચાલો ત્યાર પછી લખો કિસમિસ એક લીટી છોડી લખવાનું છે કિસમિસ જે આપણે ખાય છીએ ને રાઈ કિસમિસ ચાલો લખાઈ ગયું બધાને ચાલો પેલું શું લખ્યું હતું કિસ્સા ત્યાર પછી ડાકિયા તિલ વિમાન કિતાબ ચીડિયા નિશાન તકિયા હિરેન ઝીલમિલ નારિયળ સાયકલ અભિમાન અને કિસમિસ ચાલો બધાને આટલું લખાઈ ગયું છે સારા અક્ષરે સરસ ચાલો ત્યાર પછીનો શબ્દ લખો ઈમારત શું આવશે ઈ મા ર ત ઈમારત ચાલો લખાઈ ગયું બધાને ત્યાર પછી એક લીટી છોડી પછીનો શબ્દ લખો નિયમિત નિયમિત દરરોજ આપણે જે કાર્ય કરી છીએ એ નિયમિત કરવું જોઈએ જેમ કે સ્કૂલ ખોલી હોય તો તમે બધા કેમ નિયમિત ટાઈમ ટુ ટાઈમ સ્કૂલે આવી જાઓ છો ને ચાલો ત્યાર પછી એક લીટી છોડી પછી લખો પરિચય ચાલો ત્યાર પછી એક લીટી છોડી લખો અભિલાષા અ ભી લા શા અભિલાષા ચાલો લખાઈ ગયું બધાને અભિલાષા ત્યાર પછી એક લીટી છોડી લખો સહિજન સહિજન ચાલો લખાઈ ગયું ત્યાર પછી લીટી છોડી લખો
खटिया खटिया चलो खाई गयो बधा मारी साथे लखो छो ने त्यार पछी लीटी छोड़ी लखी लियो सितारो तारो सितारो चलो बधा ये शब्द लखाई गया हवे तमारे मारी साथे ज तमारे घरे बोलवाना छे जो ईशान डाकिया तिलो विमान किताब चिड़िया निशान तकिया हिरण चिलमिल नारियल साइकिल अभिमान किशमिश इमारत नियमित परिचय अभिलाषा शहीजन खटिया अने सीता चलो बधाए मारी साथे शब्द लखी लीधा હવે એવી જ રીતે શબ્દથી આપણે વાક્ય લખવાનું છે વાક્ય કેને કહેવાય તો કે શબ્દ વચ્ચે યોગ્ય લખતા જો ચલો પહેલું લખો વિજય વિજય विजय पछी अल्पविराम तिलक लगा तिलक लगा चलो जो जो आपणे वाक्य बनाव्युं જ્યાં શબ્દ પૂરો થાય ત્યાં શું કરવાનું યોગ્ય જગ્યા મૂકી દેવાની જો શબ્દ પૂરો થયો અહીંયા જગ્યા મૂકી અહીંયા શબ્દ પૂરો થયો અહીંયા જગ્યા મૂકી હવે આ જે વાક્ય પૂરું થાય ત્યાં આપણે ગુજરાતીમાં શું કરી છી પૂર્ણ વિરામ ત્યારે ટપકું કરી છી આવી રીતના ટપકું જે વાક્ય પૂરું થાય અહીંયા એવી જ રીતે હિન્દીમાં વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામમાં શું આવે ઉભો લીટો ચાલો થેન્ક યુ બધાને વિજય તિલક લગા ચાલો ત્યાર પછી બીજું વાક્ય લખો દિન નિકળ આયા દિન નિકળ આયા શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખજો ચાલો લખાઈ ગયું ત્યાર પછી ત્રીજું વાક્ય લખો મિત સાયકલ નિકાસ મિત પછી અલ્પવિરામ સાયકલ નિકાસ સાઈ કિલો નિકાલ મિત સાયકલ નિકાલ હવે જો તમે પરીક્ષામાં વાક્ય લખવાનું હોય અને તમે પૂર્ણ વિરામ કરતા ભૂલી જાવ તો એના માર્ક્સ કપાઈ જાય એટલે ધ્યાન રાખવાનું કે આપણો માર્ક્સ ક્યાંય કપાય નહીં બધે વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ મૂકી દેવાનું ગુજરાતી હોય તો ટપકું અને હિન્દી હોય તો ઉભો લીટો ચાલો ત્યાર પછી ચોથું વાક્ય લખો તકિયા તકિયા ખટિયા પર રખ તકિયા ખટિયા પર રખ તકિયા ખટિયા પર રખ પૂર્ણ વિરામ ત્યાર પછી પાંચમું વાક્ય લખો
एक एक लीटी छोड़तू जावा। चलो त्यार पछी बाजार, बाजार चाकर, चाकर बाजार जाकर किसमिस ला, किसमिस ला। तमने मम्मी कहने के जा दुकाने जाइने वस्तु लई आव। चलो हवे तमने शब्द अने वाक्य मारी साथे लखी लीधा व्यवस्थित। चलो पहेलु शुं लख्युं तुं, विजय तिलक लगा। व्यवस्थित ज्यां शब्द पूरो थाय अने जग्या मूकवानी एटले शुं बनी जाय वाक्य। त्यार पछी दिन निकल आया, नीत साइकिल निकाल, तकिया खटिया पर रख, बाजार जाकर किसमिस ला। सारा अक्षरे व्यवस्थित सादी नोट में लखवानू छे। नमस्ते, जय हिंद।